हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग, वेलकम टू एमएस गुरु स्टैंडर्ड 11th सब्जेक्ट इंग्लिश में आज आप जोवाना छे यूनिट 5 पेपर द फेंटम पेट। बराबर है कि पेपर के जे एक फेंटम एट्ले कि भ्रामक, पेट एट्ले कि पालतू प्राणी है। शू है जे नाम आपेलू है पेपर? पेपर है एने एक एवं मतलब आपवामां आवेलू है कि एक भ्रामक पालतू प्राणी है। आपणे भ्रम के थतो होय ने कि आपणे आपणी जाते जे इमेजिस छे आपणा दिमाग में छे बनावता होय। सरस मजानुं छे कि अहींया जे आ यूनिट में छे एक सहअभ्यासिक प्रवृत्ति तरीके आपणा शाळाना वर्ग में करवामां आवेली एक चर्चा छे, अहीं मूकवामां आवेली छे। જોયું હોય છે કે સામાન્ય આપણે જોઈએ છે કે ટીચર્સ ન હોઈએ તો વર્ગમાં છે ખૂબ બૂમાબૂમ થતી હોય છે, તો અહીંયા પણ આવું જ છે દ્રશ્ય દર્શાવેલું છે। કાગળો ઉછળતા હોય છે અને એ જ સમયે છે શ્રીમતી ચાવલા નામના એક શિક્ષિકા છે એ પ્રવેશે છે। એટલે વિદ્યાર્થીઓ છે આજે કંઈક રસપ્રદ શીખવાના મિજાજમાં હતા, એટલે ત્યારે શ્રીમતી ચાવલા છે એમ કહે છે કે આપણે છે પાલતુ પ્રાણી વિશે ચર્ચા કરવાનું કહે છે તો બધા લોકો હે ને બહુ વિરોધ કરે છે શરૂઆતમાં, તો પછી પાછળથી બધા પોતપોતાના જે ઘરે કોઈ પાલતુ પ્રાણી છે એ રાખ્યા હશે તો એ વિશે છે એ પોતે જણાવે છે। એમાં એક વિદ્યાર્થીની હોય છે પિયા, જે શાંત છે એકદમ, એટલે બધાના વારા પછી વારા છે એ આવે છે, એટલે વિદ્યાર્થીમાં પિયા પણ છે એમના પાલતુ પ્રાણી વિશે કંઈક કહેવાનું જણાવે છે, પણ પિયા છે થોડી ખચકાય છે, અચકાય છે બધાના આગ્રહને લઈને। છેલ્લે એમના જે અંકલ છે એ દક્ષિણ અમેરિકાથી ભેટમાં લાવેલી એક વાંદરી વિશે વાત કરે છે અને વિદ્યાર્થીઓ તેના વિશે જાણવા માટે છે એ ખૂબ જ ઉત્સુક હતા, અને પિયાને છે એ વાંદરી શાળામાં લઈ આવવાનો છે એ આગ્રહ કરે છે। એટલે શિક્ષિકા છે આચાર્ય પાસેથી શાળામાં છે એ વાંદરી લઈ આવવા માટેની ખાસ પરવાનગી પણ મેળવી આપે છે, પરંતુ પિયા છે એ ખુશ નથી, એ ખૂબ જ મૂંઝવણમાં હોય છે અને ગભરાય છે। શું કામ? તો કે પછી છે આચાર્યને પણ લાગે છે કે એ શાયદ આ વાંદરી વિશે યોગ્ય ઉત્તર આપી શકતી નથી, એટલે પોતે અસ્વસ્થ એવું લાગે છે, એટલે એના ભાઈ છે અવિકને ફોન કરીને બોલાવે છે। અવિકના આવ્યા બાદ અવિક છે એ સ્પષ્ટતા કરે છે કે પિયાએ એ વાંદરીનું અતિશય છે એને એની સાથે એટલી ક્લોઝ થઈ ગઈ હતી, પરંતુ અમે છે એને પાછી એ વાંદરીને છે દક્ષિણ અમેરિકાના જંગલમાં છે પરત મોકલી દીધી છે, અને બસ આવી જ એને સ્પષ્ટતા કરી કે જેથી પિયા છે એ રાહત અનુભવે છે અને અવિકનો આભાર માને છે, પરંતુ અવિક છે એ થેન્ક્સથી કામ ચલાવી લેતો નથી, તે પિયા પાસેથી આવતા મહિનાની બધી ચોકલેટ લઈ લેશે એવી શરત પણ મૂકે છે। એટલે કે પિયા છે અહીંયા એક ભ્રામક જે પેટ છે, એક ભ્રામક પાલતુ પ્રાણીનું એક આખું જે ઇમેજીસ છે પોતાના દિમાગમાં છે એ બનાવી લે છે। તો ચાલો આપણે જોઈએ। ધ સીન્સ ઓપન ઇન અ ક્લાસરૂમ, વર્ગમાં વર્ગખંડમાં દ્રશ્ય છે ખુલે છે। ઇટ ઇઝ અ કેઓટિક, કેઓટિક એટલે કે ઘોંઘાટ અને અવ્યવસ્થા ભરેલું, બરોબર છે? ઇટ ઇઝ અ કેઓટિક કે તે અતિશય ઘોંઘાટ અને ગેરવ્યવસ્થા ભર્યો છે। મચ સાઉટિંગ એન્ડ ફિલિંગ ઓફ પેપર એન્ડ પેન્સિલ, કાગળ અને પેન્સિલના શું થઈ રહ્યા હતા? ફિલિંગ એટલે કે ઘા થઈ રહ્યા હતા, ઉછળી રહ્યા હતા। ટીચર્સ એન્ટર લુક્સ હેપી હેલ્પલેસલી એટ ધ સીન્સ, બરોબર, અને આ સીનમાં શિક્ષક છે પ્રવેશે છે અને દ્રશ્ય તરફ લાચારીથી જોઈ રહે છે। ધેન વોક્સ ઇઝ અ બ્રેવલી વિથ ધ સ્માઇલ, બરોબર છે, અને એક સ્મિત સાથે બહાદુરીપૂર્વક વર્ગમાં પ્રવેશ કરે છે। ટીચર સેઝ ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન, અ મુમેન્ટ પોઝ ઇન ધ એક્ટિવિટીઝ, શિક્ષક કહે છે કે સુપ્રભાત બાળકો, પ્રવૃત્તિઓ છે ક્ષણવાર માટે થંભી જાય છે। સ્ટુડન્ટ સેઝ ગુડ મોર્નિંગ મિસિસ ચાવલા, ધેન ધ કેઓસ કન્ટિન્યુઝ, બરોબર છે? આ સ્ટુડન્ટ્સ લોકોને આદત હોય ને આમ લંબાવવાની, એટલે અહીંયા કોઈ મિસ્ટેક નથી મોર્નિંગ જે, પણ બાળકો કહે છે સુપ્રભાત મિસ ચાવ, શ્રીમતી ચાવલા, ધેન કેસો ઇઝ કન્ટિન્યુ, અને પાછો ઘોંઘાટ છે એ શરૂ છે એ થઈ જાય છે। ઘણા લોકોને આદત હોય ને આમ ટીચર્સને ગુડ મોર્નિંગ, બસ એ જ રીતે અહીંયા છે યુઝ કરેલો છે, એટલે ડબલ્યુ જે ઓ છે કેટલી વાર નથી, બટ જે સ્ટુડન્ટ લોકો જેવી રીતે બોલતા હોય છે એવી રીતે અહીં છે એ બતાવેલું છે। આગળ જોઈએ। સ્ટુડન્ટ્સ વન સે મેમ લુક ધે આર સ્ટીલિંગ માય થિંગ્સ, ધે આર ઓલવેઝ સ્ટીલિંગ માય, બરાબર છે? ત્યાં એક વિદ્યાર્થી છે કે છે કે મેમ જો તે ચીજવસ્તુઓ મારી છે એ ચોરી જાય છે, તે લોકો રોજ મારી એમ કરીને અટકે છે। સ્ટુડન્ટ્સ વન કહે છે મેમ વોટ આર વી ગોઈંગ ટુ ડુ ટુડે, બરાબર છે? ત્યારે બીજું વિદ્યાર્થી કહે છે કે મેમ આજે આપણે શું કરવાના છીએ? સેકન્ડ સ્ટુડન્ટ ટુ સેઝ મેમ લેટ્સ ડુ સમથિંગ ફની મેમ, મચ ચિયરિંગ ઇન ધીસ સજેશન, બરાબર? ત્યાં બીજા એક વિદ્યાર્થી છે એમ કહે છે કે મેમ આજે આપણે કંઈક મજા આવે તેવું કરીએ મેમ, અને આ સૂચનના સમર્થનમાં ઘણી બધી જે તાળીઓ છે એ પડે છે,
આગળ જોઈએ શું થયું. ટીચર સેઝ નાવ ચિલ્ડ્રન ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ડોમેસ્ટિક એનિમલ. બરાબર, ડોમેસ્ટિક એટલે કે હાઉસ હોલ્ડ પેટ અથવા તો પાલતુ પ્રાણી, કે હવે આજે આપણે છે એ બાળકો પાલતુ પ્રાણી વિશે ચર્ચા કરવાના છે. ઇમિડિયેટલી ધ ક્લાસ ઇઝ રોક્ડ. બરાબર છે, રોક્ડ એટલે કે આક્રમકતાથી હલાવવું, શેક જો આપેલ છે આક્રમકતાથી, બાય ધ સ્ટ્રોમ ઓફ ધ પ્રોટેસ્ટ. તરત જ છે એ બધા લોકો છે પ્રોટેસ્ટ એટલે કે વિરોધમાં, આખો વર્ગ છે એ શું કરવા લાગે છે તો કે વિરોધમાં ખળભળી ઉઠે છે, આક્રમકતાથી હલવા લાગે છે. એક્સેપ્ટ ફોર પિયા વુ સ્ટેન્ડ એન્ડ ચીયર્સ, કે તરત પિયાને છોડી બરાબર છે અને બધા લોકો છે એનો વિરોધ કરવા લાગે છે. અને શિક્ષિકાના સૂચનને છે પોતે ઊભા ઊભાને ચીયર્સ એટલે કે વધાવે છે. સ્ટુડન્ટ સેઝ નો નો દેટ સો બોરિંગ, શટ અપ પિયા, સ્ટોપ બીંગ એન એનિમલ ફોર વન્સ. બરાબર, બધા કહે છે કે ના ના એ તો કેટલું કંટાળાજનક છે, પિયા ચૂપ થઈ જા, એકવાર પ્રાણી બનવાનું બંધ કર. યા જસ્ટ બીકોઝ યુ આર બિગ એનિમલ એક્સપર્ટ, કે હા એ માત્ર એટલે જ કે ને કે તું પ્રાણીની એક્સપર્ટ એટલે કે તજજ્ઞ છે. નો મેમ નથિંગ અબાઉટ એનિમલ્સ, પછી કહે છે કે ના મેમ પ્રાણીઓ વિશે કંઈ નહીં. વી ડીડન્ટ ધેટ ઇન અ ક્લાસ વન્સ, બરાબર છે અમે એ કર્યું છે. દેટ્સ ફોર અ કિડ્સ, લેટ્સ ડૂ સમથિંગ એલ્સ, પ્લીઝ લેટ્સ ગો ફોર અ પિકનિક. બરાબર છે કે તે અમે નાના હતા, દેટ્સ ફોર અ કિડ્સ, કે એ તો પહેલા ધોરણના નાના છોકરાઓ માટે છે, એ હોય છે, મહેરબાની કરીને આપણે કંઈક બીજું કરીએ કે ચાલો આપણે છે એ પિકનિક ઉપર જઈએ. ટીચર સેઝ ચિલ્ડ્રન ટુડે વી હેવ ટુ ટોક અબાઉટ ડોમેસ્ટિક એનિમલ એન્ડ જસ્ટ ટુ મેક ઇટ ઇન ઇન્ટરેસ્ટ. બરાબર છે, લેટ્સ સ્ટાર્ટ બાય ઈચ વન ઓફ યુ ટેલિંગ અસ અબાઉટ ધ પેટ્સ યુ મે હેવ એટ હોમ. વી વિલ સ્ટાર્ટ વિથ યુ ક્ષમા. બરાબર છે, કહે છે કે ચિલ્ડ્રન કે બાળકો ટુડે વી હેવ ટુ ટોક અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ, કે આપણે પાલતુ પ્રાણીઓ વિશે જ વાત કરવાની છે. એન્ડ જસ્ટ ટુ મેક અ ઇન્ટરેસ્ટિંગ, અને આપણે એને કેવી બનાવવાની છે તો કે રસપ્રદ બનાવવાનું છે. લેટ્સ સ્ટાર્ટ બાય ઈચ વન ઓફ યુ ટેલિંગ અસ અબાઉટ ધ પેટ્સ યુ મે હેવ એટ હોમ, કે આપણે ચાલો દરેક જણ કે તમારા ઘરમાં હોય અથવા તો કોઈ પાલતુ પ્રાણી વિશે બોલવાનું શરૂ કરો. વી વિલ સ્ટાર્ટ વિથ યુ ક્ષમા. બરાબર, અને કહે છે કે ક્ષમા આપણે તારાથી જ શરૂ કરીએ. તો હવે ક્ષમા છે એ કહે છે, ક્ષમા સેઝ યસ એઝ અ મોસ્ટ ઓફ યુ લકી વન્સ નો ધોઝ હુ હેવ બીન ટુ માય હાઉસ, આઈ હેવ ગોટ બંચ ઓફ રેર અંગોરા રેબિટ્સ. બરાબર છે કે હા તમારામાંથી મોટાભાગના નસીબદાર કે જે કોઈ મારા ઘરે આવી ચૂક્યા છે, હી નોઝ કે તે જાણે છે, આઈ હેવ ગોટ બંચ ઓફ રેર અંગોરા રેબિટ્સ, કે મારી પાસે રેર એટલે કે બહુ દુર્લભ, કે ઘડીકમાં ન મળી શકે, કે મારી પાસે કેટલાક દુર્લભ અંગોરા સસલા છે. દે આર અ વેરી બ્યુટિફુલ, કે તે ખૂબ જ સુંદર છે. એન્ડ દે હેવ ધીસ લોંગ સોફ્ટ ફર, સો પીપલ બ્રીડ ધેમ ફોર ધ ફર એન્ડ ટુ મેક અ સ્વેટર, અને તેની લાંબી પોંચી રૂવાટી હોય છે, તેથી લોકો સ્વેટર બનાવવા તે રૂવાટી માટે તેમનો ઉછેર કરે છે. આગળ જો તમને રેબિટ પણ છે એ દેખાય છે. આગળ જોઈએ. સ્ટુડન્ટ સેઝ યે મેમ દેર આર રિયલી ક્યુટ. બરાબર, અને કહે છે કે સાચે જ મેં ખૂબ જ ક્યુટ, એટલે આકર્ષક છે અને ખૂબ જ રૂપકડા છે. દે ફોર સો સોફ્ટ મેમ, અને કહે છે કે તેમની રૂવાટી તો ખૂબ જ સુવાળી છે મેમ. ધ ટીચર સેઝ વેરી ગુડ ક્ષમા, વુઝ નેક્સ્ટ, અને કહે છે કે શિક્ષિકા કહે છે ખૂબ જ સરસ ઉમા, ક્ષમા બીજું કોણ છે. મેની હેન્ડ્સ વેવ ઇન ધ એર એન્ડ ધે સાઉટ્સ ઓફ મેમ મેમ. બરાબર, ઘણા છે હાથ હવામાં લઈ લે છે અને સાઉટ્સ એટલે કે બૂમો પાડે છે કે મેમ મેમ. ટીચર સેઝ યસ રોહન, અને શિક્ષક કહે છે કે હા રોહન. રોહન સેઝ આઈ હેવ ગોટ અ ફ્યુરિયસ્ટ ડોગ ઇન ધ હોલ વર્લ્ડ ધ રોટર વ્હીલર. બરાબર છે, હવે તમને આપ્યું છે ફ્યુરિયસ, ફ્યુરિયસનું આપેલું છે, ESTE લગાડી દીધું છે, ફ્યુરિયસ્ટ બતાવેલું છે. બરાબર છે કે મારી પાસે આખી દુનિયાનો સૌથી ખૂંખાર કૂતરો છે, જેનું શું છે તો કે રોટ વ્હીલર છે. જે આ તમે જોઈ શકશો કે જે તમને ફ્યુરિયસ્ટ આપેલું છે, કે જે સુપરલેટિવ ડિગ્રીનું છે એ ફોર્મ આપેલું છે, ST પ્રત્યે લાગે કરે જેવું જે શ્રેષ્ઠ બતાવવા માગતા હોય ત્યારે, જે ફ્યુરિયસ એટલે કે અતિશય હિંસક અથવા ખૂંખાર જે બતાવેલું છે એ. હિઝ નેમ ઇઝ અ કિલર, તેનું નામ છે કિલર. હી ઇઝ અ વેરી ડેન્જરસ ડોગ, તે ખૂબ જ ભયંકર છે. બટ હી ઇઝ અ હાઈલી ટ્રેન્ડ, પરંતુ એ ઊંચી કક્ષાની તાલીમ પામેલો છે. સો હી ડઝન્ટ બાઇટ એની વન ઓફ અસ. બરાબર છે, તેથી અમારામાંથી કોઈને તે કરડતો
છે નથી. ટીચર સેઝ થેન્ક યુ રોહન. નેક્સ્ટ બરોબર અને કહે છે કે રોહન આભાર. હવે પછી કોણ? સ્ટુડન્ટ ટુ સેઝ આઈ હેવ ગોટ અ પેર ઓફ ટ્વીન પર્શિયન કેટ્સ. માય અંકલ સે ધેટ્સ સોરી સ્ટુડન્ટ ટુ સેઝ આઈ હેવ ગોટ અ પેર ઓફ ટ્વીન પર્શિયન કેટ્સ. બરોબર છે. કહે છે કે મારી પાસે જોડકી પર્શિયન બિલાડીઓ છે. માય અંકલ સે ધેટ દે આર અ વેરી રેર કલર. અને મારા કાકા છે એ કહે છે કે તેનો રંગ છે રેર એટલે કે દુર્લભ છે. આઈ હેવ ટુ બ્રશ ધેમ એવરી ડે. કે મારે તેમને રોજ બ્રશથી સાફ કરવી પડે છે. દે નેમ્સ આર સિલ્વર એન્ડ ગોલ્ડ બીકોઝ દે આર સો પ્રિસિયસ. દે બરોબર છે. અને કહે છે કે તેમના નામ સિલ્વર અને ગોલ્ડ છે કારણ કે તે ખૂબ જ મૂલ્યવાન છે. તેઓ અને અટકે છે. ધ રેસ્ટ ઓફ પ્રેઝન્ટેશન. પ્રેઝન્ટેશન એટલે કે રજૂઆત અથવા કે પ્રદર્શન. કે બાકીની રજૂઆતો છે એ કેવી રીતે છે? તો કે ટેક પ્લેસ ઇન અ માઇમ. માઇમ એટલે કે મૂક અભિનયથી છે એ થાય છે. પિયા ગેટ્સ અપ એન્ડ વોક ડાઉન સ્ટેજ ટુ ટોક ડિરેક્ટલી ટુ ધ ઓડિયન્સ. અને પિયા છે જેવી જ ઊભી થઈ અને શ્રોતાગણ સાથે પ્રત્યક્ષ વાત કરવા સ્ટેજની નીચે ઉતરી જાય છે. સી ઇઝ અ ટ્રબલ. પણ તે કેવી દેખાય છે? તો થોડી વ્યથિત અથવા તો છે મુસીબતમાં હોય તેવી તે છે લાગે છે. ટીચર સેઝ કમોન પિયા લેટ્સ હિયર અબાઉટ યોર પેટ્સ. અને શિક્ષિકા કહે છે કે આવી જા પિયા અમને છે તારા પાલતુ પ્રાણી વિશે કહે. ધેર સાયલેન્સ એવરી વન ટર્ન્સ ટુ પિયા. અને ચારે બાજુ છે શાંતિ પથરાય છે અને બધા પિયા તરફ જોવે છે. સ્ટુડન્ટ થ્રી સેઝ યસ પિયા વોટ્સ યોર પેટ બેટ ઇટ ઇઝ ધ બેસ્ટ. ત્યારે સ્ટુડન્ટ થ્રી છે એ કહે છે કે હા પિયા વોટ્સ યોર પેટ કે તારું પ્રાણ જે પાલતુ પ્રાણી છે એ કયું છે. બેટ એટલે કે શરત મારીએ કે તે સૌથી શ્રેષ્ઠ છે એ હશે. સ્ટુડન્ટ ફોર સેઝ પિયા ધ ગ્રેટ એનિમલ એક્સપર્ટ ગોન. પિયા ડોન્ટ ટેલ મી યુ ડોન્ટ હેવ અ પેટ. બરોબર છે. અને વિદ્યાર્થી જે ફોર છે ચાર છે એ કહે છે કે પિયા એક સારી એક્સપર્ટ એનિમલ એટલે કે પ્રાણી તજજ્ઞ છે. કહે છે કે બોલ પિયા મને કહેતી નહીં કે તારી પાસે પાલતુ પ્રાણી નથી. સ્ટુડન્ટ ફાઇવ સેઝ સી હેઝ અ ડોગ આઈ હેવન્ટ સીન ઇટ ઇટ ઇઝ એન ઓલ્ડ સ્ટ્રીટ ડોગ ઇટ કેન હાર્ડલી વોક. બરાબર છે. સ્ટુડન્ટ ફાઇવ છે શું કહે છે કે તેની પાસે એક કૂતરો છે. બરાબર સ્ટ્રીટ ડોગ એક કૂતરો છે. આઈ હેવ સીન ઇટ કે મેં તેને જોયેલો છે. તે કેવો છે? તો કે ઇટ ઇઝ એન ઓલ્ડ સ્ટ્રીટ ડોગ. તે એક ઘરડો અને શેરીનો કૂતરો છે. ઇટ કેન હાર્ડલી વોક તે માંડ છે એ ચાલી શકે છે. મચ લાફ્ટર બધા લોકો છે અટ્ટહાસ એટલે કે મજાક છે ઉડાવવા લાગે છે ને હસવા લાગે છે. સ્ટુડન્ટ સેઝ રિયલી પિયા ઓનલી અ સ્ટ્રીટ ડોગ મે બી ઇટ ઇઝ એન વોલ્ફ ઇન અ ડિસગાઈઝ. બરાબર છે. અને બધા લોકો શું કહે છે કે પિયા ખરેખર માત્ર એક શેરીનો કૂતરો હોઈ શકે છે કે કૂતરાના સ્વાંગમાં છુપાયેલું વોલ્ફ એટલે કે વરુ હોય. ટીટર્સ ઓલ અરાઉન્ડ. ટીટર એટલે કે અહીંયા જે આપણે કોઈની ઠેકડી ઉડાતા હોય કે કોઈના મજાક કરતા હોય ને જે રીતે હસી છીએ ને એ અંદાજમાં એટલે કે ચારે બાજુ છે ઠેકડી ભરેલું હાસ્યથી થવા લાગે છે. બેટ શી હેઝ ધ મોસ્ટ એક્સાઇટિંગ પેટ કમ ઓન પિયા ટેલસ. બરાબર છે. અને આપણે ત્યાં કહે છે કોઈ કે માર શરત તેની પાસે સૌથી વધુ રોમાંચક પાલતુ પ્રાણી છે કે ચાલ પિયા અમને કહે. સ્ટુડન્ટ ચેન્ટિંગ પિયા 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 પિયા. બરાબર છે. ત્યારે બધા વિદ્યાર્થીઓ ચેન્ટિંગ એટલે કે સંગીતમય રીતે ગાવા લાગે છે. શું બોલે છે? પિયા 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 એમ કરવા લાગે છે. પિયા ગો સ્લોલી ટુ ધ ટોપ ઓફ ધ ક્લાસ એઝ સૂન એઝ શી ઇઝ ધેર એવરી વન ઇઝ અ ક્વાઇટ. અને પિયા છે ધીમેથી વર્ગમાં ઉચ્ચ સ્થાન ઉપર જાય છે અને જેવી જ ત્યાં પહોંચે છે એટલે બધા ક્વાઇટ એટલે કે એવરી વન ઇઝ અ ક્વાઇટ એટલે બધા શાંત છે એ થઈ જાય છે. ટીચર સેઝ ગોન પિયા વી હેડ લવ ટુ હિયર ઓલ અબાઉટ યોર પેટ. બરાબર. અને શિક્ષિકા એને કહે છે કે શરૂ કર પિયા અમને તારા પાલતુ પ્રાણી વિશે સાંભળવાનું ગમશે. પિયા સેઝ ઓલમોસ્ટ ઇનઓડિએબલ આઈ હેવ. બરાબર છે. અને પિયા છે એ બોલવા લાગે છે પણ કેવી રીતે? તો ઓલમોસ્ટ ઇનઓડિએબલ ઇનઓડિએબલ એટલે કે સાંભળી ન શકે તેવા અવાજમાં લગભગ કે આઈ હેવ એટલું કહે અને અટકે છે. સ્ટુડન્ટ સેઝ વી કાન્ટ હિયર યુ સ્પીક અપ લાઉડર પિયા. બરોબર છે. ત્યારે બધા વિદ્યાર્થીઓ કહે છે કે અમને સંભળાતું નથી. સ્પીકઅપ એટલે કે મોટેથી બોલ મોટેથી પિયા. પિયા સેઝ આઈ હેવ. બરોબર છે. અને પિયા છે કહે છે કે મારી પાસે એક ટેક અ બીટ ડીપ બ્રીથ અને તે ઊંડો શ્વાસ લે છે. નાવ ધ ડિસિઝન ઇઝ ટેકન શી સ્પીક્સ અપ. બરોબર છે. અ મંકી અને હવે તે બોલવાનું નક્કી કરે છે અને મોટેથી બોલે છે કે શું છે? તો કે વાંદરું છે.
क्लास इरप्ट विथ एक्साइटमेंट अने उत्तेजनानी साथे आखा क्लास में इरप्ट एटले के खड़भड़ाट छे मचवा लागे छे बधा एक साथे छे बोलवा लागे स्टूडेंट्स इज ओ मंकी गोज दैट सो कूल मैन सी सो लक्की बराबर छे हवे बधा ए उत्तेजना में केवू बधा विद्यार्थीओ ओ एक वांदरू बधा गोज छे आश्चर्य दर्शावतो भाव छे अने आश्चर्यनी साथे ज कहे छे के अरे आ तो केटलू सरस भाई तेणी खरेखर खूब ज नसीबदार छे जनरल एक्सप्रेशन ऑफ एडमिरेशन्स एंड एन्यू अने बधा छे एडमिरेशन एटले प्रशंसा अने एन्यू एटले के ईर्षा बधा प्रशंसा अने ईर्षानी संयुक्त अभिव्यक्ति छे ई करे छे टीचर सेज चिल्ड्रन चिल्ड्रन लेट हर स्पीक गो ऑन पिया अने एना शिक्षक पण कहे छे के बाळको बाळको तेणीने बोलवा दियो पिया तू चालू राख पिया सेज या ओके दैट इज इट आई हेव गॉट अ मंकी सो केन आई गो नाउ बराबर छे ने बस पिया आटलू कही दे छे के ठीक छे आटलू ज मारी पासे एक वांदरू छे तो पछी हूँ जई शकू स्टूडेंट सेज कम ऑन टेल अस सम मोर अनयूजुअल पेट एंड डू टेल अस मोर अबाउट इट पिया अरे येस वेल बराबर छे आवू करे छे तो स्टूडेंट फाइव छे ई कहे छे कि अरे एम नहीं अमने आ तारा विशिष्ट पालतू विषे कंईक विशेष कहे एटले पिया कहे छे कि अरे हाँ वेल एटले के ठीक तो स्टूडेंट वन सेज सो क्यूट स्टूडेंट टू सेज इट इज अ बॉय और गर्ल पिया सेज अ गर्ल डेफिनेटली अ गर्ल एंड लाफ्टर बराबर छे विद्यार्थी एक कहे छे के सो क्यूट एटले के केटलू सरस तो विद्यार्थी टू छे कहे छे के शू ते वांदरू जे छे बराबर छे ते छे ई जे नर छे के नारी छे तो पिया कहे छे के नारी डेफिनेटली गर्ल एटले के चोक्कस नारी छे तो आ बधा लाफ्टर एटले के हसे छे पिया सेज इट इज अ कैप्यूशिन मंकी बराबर छे पिया कहे छे के ते एक कैपिशिन वांदरी छे कैपिशिन एटले के केवी छे तो के जेना माथा उपर भरावदार छे वाळ धरावती होय छे अने खूब ज सॉरी स्फूर्तिली अने चालाक छे ई वांदरी छे ऑल सेज वॉट बराबर बधा आश्चर्य कहे छे के शू पिया सेज अ कैपिशन मंकी इट इज अ फ्रॉम साउथ अमेरिका इट इज अ क्वाइट रेर बराबर छे पिया कहे छे के आ एक कैपिशन वांदरी छे अने तेनू वतन छे दक्षिण अमेरिका छे अने ते तद्दन रेर एटले के दुर्लभ छे स्टूडेंट फोर सेज वेर डीड यू गेट इट बराबर छे स्टूडेंट जे चार छे विद्यार्थी चारे कहे छे के तने क्यांथी मळी पिया सेज माय अंकल ब्रॉट हर इन अ चिले ही इज इन अ एनिमल स्पेशलिस्ट सो ही गॉट हर बराबर छे कहे छे કે મારા કાકા તેને ચીલેથી લાવ્યા છે અને તે એક એનિમલ સ્પેશિયાલિસ્ટ એટલે કે તે એક પ્રાણી તજજ્ઞ છે સો હી ગોટ હર તેથી તે તેમને મળી ગઈ સ્ટુડન્ટ સેઝ વાવ દેટ ઓસમ હાઉ ઓલ્ડ ઇઝ શી હાઉ લોંગ હેવ યુ હેડ હર વોટ ડઝ શી ઇટ વોટ ડઝ શી વિયર વેર ડઝ શી સ્લીપ બરાબર છે હવે બધા વિદ્યાર્થીઓને પૂછે છે કે વાવ બરાબર કહે છે કે દેટ ઓસમ આ તો અદ્ભુત કહેવાય પછી બધા એક પછી એક એને પ્રશ્ન પૂછવા લાગે છે હાઉ ઓલ્ડ શી તેની ઉંમર શું છે હાઉ લોંગ હેવ યુ હેડ હર કે તે તારી પાસે ક્યારથી છે વોટ ડઝ શી ઇટ તેણી શું ખાય છે વોટ ડઝ શી વિયર તે શું પહેરે છે વોટ ડઝ શી સ્લીપ સોરી વેર ડઝ શી સ્લીપ કે તેણી ક્યાં સૂવે છે એટલે બધા છોકરાને ઘણા બધા પ્રશ્નો થાય છે આ જે સ્પેશિયલ જે એનિમલ છે રેર જે એનિમલ છે એ જોઈને તો એના પ્રશ્નો પર પ્રશ્નો કરે છે ટીચર સેસ ચિલ્ડ્રન ચિલ્ડ્રન કમ ડાઉન પ્લીઝ અધરવાઇઝ આઈ વિલ હેવ ટુ ગીવ યુ અ રાઇટિંગ ટાસ્ક બરાબર છે હવે એક પછી એક બધા છે થોડો અવાજ થવા લાગે છે અને બધા પ્રશ્નો તરી એક સાથે કરે છે એટલે એના શિક્ષિકાને કહે છે કે બાળકો બાળકો કમ ડાઉન મતલબ કે શાંત થઈ જાઓ પ્લીઝ મહેરબાની કરીને શાંત થઈ જાઓ અધરવાઇઝ નહીં તો આઈ વિલ હેવ ટુ ગીવ યુ અ રાઇટિંગ ટાસ્ક નહીતર હું તમને લખવાનું કામ છે એ આપી દઈશ ઓલ ધીસ દે આર ઇમિડિયેટલી ક્વાઇટ અને બધા જ આ સાંભળીને ઇમિડિયેટલી એટલે કે તરત જ ચૂપ થઈ ગયા સ્ટુડન્ટ ફાઈવ સેઝ યે ગેટ સમ ફોટો એન્ડ ઓલ ત્યારે સ્ટુડન્ટ ફાઈવ કહે છે કે ભલે તેના ફોટો અને આ બધું તો લાવ તો સ્ટુડન્ટ સિક્સ સેઝ વાય ફોટોઝ વાય કાન્ટ પિયા બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ બરાબર છે તો હવે વિદ્યાર્થી સિક્સ છે એ કોઈ તમારા જેવો હશે એટલે કહેશે કે ફોટા શા માટે વાંદરીને પિયા વર્ગમાં વળી કેમ ન લાવી શકે સ્ટુડન્ટ સેઝ મેમ મેમ ટેલ હર ટુ બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ ત્યારે બધા વિદ્યાર્થીઓ શું કહે છે કે મેમ મેમ વાંદરીને વર્ગમાં લઈ આવવાનું તેને કહો ને યસ યસ લાઇક અ સો એન્ડ ટેલ પ્લીઝ મેમ કહે છે કે હા હા તેને જોવું એને ગમશે મેમ મહેરબાની કરીને તને કહો ને બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ
નો પિયા, બરોબર છે, વાંદરીને વર્ગમાં લઈ આવને, નહીં ને પિયા, બરોબર, પ્રશ્ન પૂછે છે. ટીચર સેઝ ઓલ રાઇટ, આઈ વિલ આસ્ક ધ પ્રિન્સિપલ ફોર અ સ્પેશિયલ પરમિશન. અને ટીચર ટીચરને કહે છે કે ઠીક છે, એવું ટીચર કહે છે કે હું શિક્ષક આચાર્ય પાસેથી ખાસ સ્પેશિયલ પરમિશન એટલે કે ખાસ પરવાનગી મેળવીશ. બેલ રિંગ્સ, ઇટ્સ અ રિસેસ ટાઈમ. અને ઘંટ વાગે છે અને રિસેસનો સમય થાય છે કે વિરામ સમય થાય છે. ક્ષમા સેઝ પિયા, હે પિયા, ધ પ્રિન્સિપલ કોલિંગ યુ. પિયા સેઝ વોટ, વાય, વોટ હેવ આઈ ડન, બરોબર છે. ક્ષમા કહે છે કે પિયા, એ પિયા, આચાર્ય તને બોલાવે છે. તો પિયા કહે છે કે શું, શા માટે, મેં શું કર્યું. એન્ટર ધ પ્રિન્સિપલ્સ, અને પ્રિન્સિપલના પ્રિન્સિપલમાં જે આચાર્ય છે એ પ્રવેશે છે. હી કોલ્સ પ્રિયાને, તે પિયાને બોલાવે છે. સી ગોઝ ટુ હિમ ટ્રેમ્બલિંગ, અને તે તેની પાસે ધ્રુજતી ધ્રુજતી જાય છે. પ્રિન્સિપલ સેઝ, ah yes Pia, your teacher has just informed me that you have a delightful monkey as a pet, બરોબર છે. અને આચાર્ય છે એને કહે છે, હા તો પિયા, તારા શિક્ષિકાએ મને હમણાં જ જણાવ્યું કે તારી પાસે પાલતુ પ્રાણી તરીકે એક ખૂબ જ સુંદર મજાની વાંદરી છે. બટ ધીસ ઇઝ જસ્ટ વન્ડરફુલ, પણ આ તો અદ્ભુત કહેવાય. આઈ થિંક ઇટ વુડ બી અ વન્ડરફુલ આઈડિયા ટુ બ્રિંગ યોર મંકી ટુ સ્કૂલ, બરાબર છે. અને મને લાગે છે કે તારી વાંદરીને શાળામાં લાવવાનો વિચાર એ ખરેખર અદ્ભુત છે. વોટ ડીડ યુ સે હર નેમ વોઝ ગરમ મસાલા, બરાબર, કે તે શું તેણીનું નામ ગરમ મસાલા છે. પિયા સેઝ પ પ પ પેપર, બરાબર છે. અને પિયા કહે છે, પી પી એ બોલે છે, પ પ અને કહે છે પેપર એટલે કે મરી. પ્રિન્સિપલ સેઝ પિયા વોટ્સ રોંગ વિથ યુ, અને પ્રિન્સિપલ કહે છે કે પિયા તને શું તકલીફ છે. નોટ ફિલિંગ વેલ ડિયર, બેટા તું તને ઠીક નથી લાગતું. દેન આઈ હેડ રિયલ બેટર કોલ યોર બ્રધર, પછી તો મારે તારા ભાઈને બોલાવવો વધારે સારું રહેશે કે યોગ્ય રહેશે. ગીવ મી હિઝ મોબાઈલ નંબર, બરાબર છે, કે મને તેનો મોબાઈલ નંબર આપ. આઈ વિલ આસ્ક હિમ અબાઉટ ધ મંકી, હું તેને તે વાંદરી વિશે પૂછીશ. એન્ડ ધેન આઈ વિલ ટેલ હિમ ટુ ટેક યુ હોમ, હાઉઝ ઇટ, બરાબર છે. અને પછી તેને તેને ઘરે લઈ જવાનું કહીશ, કેવું રહેશે. પિયા સેઝ ઇમિડિયેટલી સ્ટ્રેટનિંગ અપ, અને તરત જ સ્ટ્રેટનિંગ એટલે કે પ્રતાર થઈને, નો નો સર, આઈ એમ ઓકે, આઈ એમ ફાઇન, આઈ વિલ આસ્ક માય બ્રધર માય સેલ્ફ અબાઉટ ધ મંકી, આઈ મીન, બરાબર છે. અને તરત જ કહે છે કે ના ના સાહેબ, હું ઠીક છું, હું મારા ભાઈને મારી જાતે કહીશ, એટલે કે વાંદરી વિશે. પ્રિન્સિપલ સેઝ, વાઇ ચાઇલ્ડ, ઇટ ઇઝ યોર વેરી ઓન બ્રધર, શી હી વિલ ટેક યુ ટુ ધ સિક રૂમ, હી કેન કોલ યોર પેરેન્ટ્સ ફ્રોમ ધ મોબાઈલ એન્ડ ધ ટાઈમ આઈ કેન આસ્ક અબાઉટ ધ મંકી, નાવ ઇઝન્ટ ધ ગ્રેન્ડ, યસ અવી કમ હિયર પ્લીઝ. અને હવે શું કહે છે, કેમ બેટા, તે તો તારો સગો ભાઈ છે, તે તને છે જે સિક રૂમ એટલે કે જે માંદાનું વર્ગખંડ છે ત્યાં તને લઈ જશે, અને તે તારા માતા પિતાને મારા મોબાઈલ પરથી ફોન કરશે, અને એ સમય દરમિયાન આઈ કેન આસ્ક અબાઉટ યોર મંકી, ત્યારે હું તેને વાંદરી વિશે પૂછીશ. નાવ ઇઝન્ટ ધેટ ગ્રેન્ડ, શું આ સારું નહીં રહે. અરે અવિક કમ હિયર પ્લીઝ, અરે અવિક મહેરબાની કરીને અંદર આવી જા. અવિક રનિંગ અપ ફ્રોમ ધ રાઇટ વિંગ્સ, જમણી પાંખમાંથી દોડીને આવતા. અવિક સેઝ, સર એઝ માય સિસ્ટર ઇઝ ટ્રબલિંગ નાવ, સોરી અગેન. અને અવિક છે કહે છે, સાહેબ શું મારી બહેને ફરી કોઈ તકલીફ છે થઈ. આચાર્ય સે સોરી પ્રિન્સિપલ સેઝ નો, પિયા સેઝ યસ, બરાબર. ત્યારે પ્રિન્સિપલ છે આચાર્ય છે કહે છે કે ના, ત્યારે પિયા જે પિયા છે એની બહેની કહે છે કે હા, શું છે એ આપણે જોઈએ. પ્રિન્સિપલ સેઝ આઈ થિંક યોર સિસ્ટર ઇઝ નોટ ફિલિંગ વેલ ટુ, બરાબર છે. અને આચાર્ય છે એના કહે છે કે મને લાગે છે કે તારી બહેનને બહુ ઠીક નથી લાગતું. આઈ ડોન્ટ નો વોટ હેઝ હેપન, કે મને ખબર નથી કે તેણીને શું થયું છે. સી સીમ્ડ ફાઇન, બરાબર, કે તેણી સારી જ દેખાય, સારી લાગે છે. અન્ટિલ આઈ સ્ટાર્ટ આસિંગ હર અબાઉટ યોર મંકી, કે જ્યારે હું તેમને છે એ બરાબર વાંદરી વિશે છે એ પૂછવાનું શરૂ કરું છું, ત્યારથી તે બરાબર લાગતી નથી. અવિક મંકી વાંદરી. પ્રિન્સિપલ સે હા હા યસ યસ યુ મસ્ટ બી કન્ફ્યુઝડ, બરાબર છે, તું જરૂર મૂંઝાઈ ગયો હોઈશ. વોટ વિથ ઓલ ગરમ મસાલા એન્ડ કાલી મિર્ચ, ગરમ મસાલા અને કાલી મિર્ચનું શું છે. હા હા બટ યુ સી બેટા ઇટ ઇઝ લાઇક ધીસ, બરાબર છે. અને કહે છે કે ભલે ભલે, પણ બેટા એ વાત એમ છે કે યોર સિસ્ટર પિયા હેઝ ક્રિએટેડ અ સેન્સેશન ઇન સ્કૂલ ટુડે, બરાબર ને, કહે છે તારી બહેને આજે
સ્કૂલમાં છે એક ઉત્તેજના છે લાવેલી છે, એક ઉત્તેજના છે એ ક્રિએટ કરેલી છે, બનાવી છે. ટુડે બાય ટેલિંગ હર, આજે કેના દ્વારા? તો કે ટેલિંગ હર ક્લાસ અબાઉટ યોર પેટ મંકી પેપર, યસ અ સેન્સેશન ઇઝ. કેના વિશે? તો કે તમારા પાલતુ, આજે તમારી પાલતુ વાંદરી છે પેપર વિશે કહીને એને આખા શાળામાં સેન્સેશન્સ એટલે કે ઉત્તેજના પેદા કરેલી છે. અવિક સે સો પેપર્સ ગોન યોર હેડ ફાઇનલી હેઝન્ટ ઇટ હેઝન્ટ ઈ. અને અવિક છે એને કહે છે, કોને કહે છે? તો કે પિયાને કહે છે કે તો તારા મનમાં પેપર ઘૂસી ગઈ છે નહીં ને? પિયા નોડિંગ, પિયા છે માથું હલાવતા કહે છે કે શી, હા એ બરોબર છે. અવિક સેઝ વોટ, બરોબર કહે છે કે શું? પિયા સે શી પેપર ધ શી મંકી હેઝ ગોન ટુ માય હેડ અવિક પ્લીઝ, બરોબર કહે છે કે પેપર ને વાંદરી મારા મગજમાં સવાર થઈ ચૂકેલી છે. અવિક મહેરબાની કરીને, અવિક સેઝ નો એકચ્યુઅલી ઇટ ઇઝ માય સિલી સિસ્ટર ફોલ્ટ, બરોબર છે. કહે છે કે ના, ખરેખર આ મારી નાદાન બહેનની જ ભૂલ છે. માય પેરેન્ટ્સ નોવિંગ ધેટ, કે મારા માતા પિતાને પિતાએ નોવિંગ એટલે કે જાણ્યું કે શી કાન્ટ હેન્ડલ એની એક્સાઇટમેન્ટ ફોર અ લોંગ, કે તે કોઈ પણ ઉત્તેજના લાંબો સમય સુધી સંભાળી શકતી નથી. હેવ સેન્ડ ધ પુઅર મંકી બેક ટુ સાઉથ અમેરિકા, એટલા માટે શું કહે છે કે બિચારી વાંદરીને દક્ષિણ અમેરિકા અમે પરત મોકલી દીધી. ઓલ ઇન્કલુડિંગ ધ પ્રિન્સિપલ, ઓ બરોબર, આચાર્ય સહિત બધાએ કહે છે કે અરે દેટ્સ જસ્ટ ટુ બેડ, બરોબર, તે ખૂબ જ ખરાબ થયું. ગોશ ઇમેજિન પુઅર પિયા વોઝ ગોઈંગ ટુ બી રેસ્ટ, બરોબર કહે છે કે હે ભગવાન, કલ્પના કરો કે બિચારી પિયાએ એના વિચારોમાં પાગલ થઈ જાત તો. અવિક સેઝ યસ આઈ વોઝ હોપિંગ દેટ શી વુડ બી, બરોબર છે. કે અવિક કહે છે કે હા વળી મને એમ જ હતું કે તેણીને તેમ જ થાત. I wish I could have shipped her back to South America's jungle and kept the monkey instead. બરોબર છે. અને મેં વિચાર્યું કે તેના કરતાં તો એને વહાણમાં દક્ષિણ અમેરિકાના જંગલમાં છોડી આવું તો કેવું. બેલ રિંગ્સ, અને ઘંટ વાગે છે. પ્રિન્સિપલ એન્ડ ટીચર સ્ટાર્ટ સેન્ડિંગ ધ ચિલ્ડ્રન ટુવાર્ડ્સ ધ વિંગ, બરોબર છે. અને આચાર્ય અને શિક્ષક બાળકોને પડખે પડખે મોકલવાનું શરૂ કરે છે. પ્રિન્સિપલ સેઝ વેલ વેલ દેટ્સ એન્ડ ઓફ ધેટ, બરોબર છે. અને કહે છે કે ભલે ભલે આ વાતનો અંત આવી ગયો. ટુ બેડ વી વોન્ટ બી એબલ ટુ વિઝિટ સચ અમેઝિંગ ક્રિએચર્સ, કે બરોબર કે બહુ ખરાબ થયું કે આપણે આમ અમેઝિંગ એટલે કે વિચિત્ર અથવા અદ્ભુત પ્રાણીની મુલાકાત લેવાનું શક્ય ન બન્યું. નાવ કમ ઓન એવરી વન બેક ટુ ક્લાસ, અને કહે છે કે હવે બધા વિદ્યાર્થીઓ છે એ પોતાના વર્ગમાં બેસી જાઓ. ટીચર સેઝ કમ ઓન એવરી વન બેક, એવરી વન પ્લીઝ ગેટ બેક ટુ ક્લાસ, બ્રેક ટાઈમ ઓવર. અને બધા શિક્ષિકા જે શિક્ષક છે સોરી એ કહે છે કે ચાલો ચાલો હવે બધા પાછા આવી જાઓ, મહેરબાની કરીને વર્ગમાં ચાલ્યા જાઓ. એઝ ધ ચિલ્ડ્રન લીવ ડ્રેગિંગ ધેર ફીટ અનવિનિંગલી, અને વિદ્યાર્થીઓ પર અનિચ્છા અનવિનિંગલી એટલે કે ઈચ્છા વિના પરાણે પોતાના પગને ઢસરતા ઢસરતા, મટરિંગ એન્ડ ગ્રુમ્બલિંગ, બરોબર છે કે ગણગણતા અને બડબડાટ કરતા છે, ક્લાસ તરફ જાય છે. પિયા મૂવ્સ બેક ટુ હર સ્પોટ ડાઉન સ્ટ્રાઇટ, અને પિયા પણ તેના નીચેના સ્ટેજથી નિશ્ચિત જગ્યાએ પરત ફરે છે. અવિક સેઝ સોરી પિયા સેઝ અ સાઇડ, થેન્ક યુ અ લોટ અવિક, યુ હેવ સેવ્ડ મી. અને પિયા છે બાજુ ખસીને કહે છે કે ખૂબ ખૂબ આભાર અવિક, તે મને બચાવી લીધી. અવિક સેઝ દેટ્સ નોટ ઇનફ, બરોબર છે. અને અવિક કહે છે કે એટલું પૂરતું નથી. નાવ ફોર ધ હોલ મંથ યોર ચોકલેટ આર માઇન, બરોબર છે. અને આખા મહિનાની તારી ચોકલેટ હવે મારી થઈ. પિયા સેઝ ઓ નો ભૈયા પ્લીઝ, અને પિયા કહે છે અરે ના ભાઈ મહેરબાની કરીને. તો આની સાથે જ આપણું યુનિટ નંબર 5 પેપર ધ ફેન્ટમ પેટ જે પૂરું થાય છે.